આપ જોઈ રહ્યા છો satyade.com પાકું ગુજરાતી। સુરતમાં માર્ગ અને મકાન મંત્રીએ કહ્યું, સોશિયલ મીડિયામાં ખરાબ રસ્તાની બિસ્માર હાલતની હજારો અરજીઓ પૈકી 90% કામગીરી પૂર્ણ। ચોમાસા દરમિયાન સમગ્ર રાજ્યની અંદર જે પ્રકારે રસ્તાઓની બિસ્માર સ્થિતિ જોવા મળી હતી તેને લઈને પ્રજાની હાલાકી ખૂબ મોટા પ્રમાણમાં વધી હતી। રાજ્યભરની અંદર જે સ્થિતિ ઊભી હતી તેને લઈને માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા તમામ ફરિયાદો પોતાના વોટ્સએપ પર મોકલવા માટે કહ્યું હતું। હજારોની સંખ્યામાં ફરિયાદો મળ્યા બાદ તેમણે તાત્કાલિક અસરથી રિપેર કરવાનો પ્રયાસ કર્યો હતો। માર્ગ અને મકાન મંત્રી તરીકે મારી પહેલી જવાબદારી હતી કે લોકોને વરસાદના કારણે રસ્તાઓ જોવાયા હતા તેને તાત્કાલિક અસરથી રિપેરિંગ કરીને પ્રજાને મુશ્કેલી હલ કરવા માટે તે દિશામાં કામગીરી કરવી જરૂરી હતી। અમારા વિભાગ દ્વારા સતત વરસાદ જ્યારે પણ થોડા સમય માટે બંધ રહ્યો હતો ત્યારે આ કામગીરી ખૂબ જ ઝડપથી કરવામાં આવી હતી। તેના પરિણામે અમે 90% જેટલા રોડ રસ્તાઓ રિપેરિંગ 5 વર્ષની કામગીરી પૂર્ણ કરી શક્યા છે। આગામી દિવસોમાં અભિયાન હજુ પણ ચાલુ રહેશે, જેટલું પણ કામ બાકી છે તેને ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે। જોકે પૂર્ણેશ મોદી દ્વારા 90% કામગીરી પૂર્ણ કરાયું હોવાનું દાવો કેટલો મજબૂત છે તે તો પ્રજા હાલ જ્યારે રસ્તા ઉપર પોતાનું વાહન ચલાવતી હશે ત્યારે જ કહી શકશે। પરંતુ પૂર્ણેશ મોદીએ હકારાત્મક અભિગમ દાખવીને આગામી દિવસોમાં પણ આ કામગીરી પૂરજોશમાં ચાલુ રાખવામાં આવ્યું તેવું આશ્વાસન આપ્યું છે। મોદીએ કયા વિસ્તારમાંથી કેટલી ફરિયાદો મળી તે અંગે કોઈ ફોડ પાડ્યો ન હતો, માત્ર તેમણે હજારોની સંખ્યામાં ફરિયાદો આવી હોવાની વાતને સ્વીકારી હતી। બ્યુરો રિપોર્ટ, સતડે ન્યૂઝ, સુરત। સૌને ખૂબ ખૂબ નમસ્તે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નડ્ડા સાહેબ, અમારું ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રનું શીર્ષક નેતૃત્વગણ, જેમણે પૂરા હિન્દુસ્તાનમાં 2019 પછી પાર્ટ 2 નવી સરકાર, એમાં જે રિશફલિંગ થયું એમાં લગભગ 43 જેટલા નવા મંત્રીઓ, જેમાં 39 મંત્રીઓ ભારતીય જનતા પાર્ટી અને 4 અમારા એલાયન્સ, આ બધા લોકો ગત મહિને જન આશીર્વાદ માટે સમગ્ર નવા નવા ચૂંટાયેલા જ્યાં જ્યાં જે પ્રાંતના મિનિસ્ટર હતા એ પ્રાંતમાં ગયા હતા। ત્યાર પછી ગુજરાતમાં અમારા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રીશ્રી, અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી, એમના નેતૃત્વમાં ગુજરાતમાં પણ નવી સરકારનું ગઠન થયું। એમાં પણ 24 જેટલા મંત્રીઓ આ જન આશીર્વાદ માટે સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારમાં ગયા। મારા ભાગે નર્મદા જિલ્લો, ભરૂચ જિલ્લો અને સુરત અડાજણ વેસ્ટ આ વિસ્તારમાં જન આશીર્વાદ યાત્રા માટે જવાનું હતું। નર્મદા જિલ્લામાં પણ ખૂબ સારી સંખ્યામાં એ ડેડિયાપાડા વિસ્તાર હોય, સાગબારા વિસ્તાર હોય, ગરુડેશ્વર હોય, આ બધા વિસ્તારમાં ખૂબ સારી અસરકારક અમારી જન આશીર્વાદ યાત્રા રહી। તે જ મુજબ ભરૂચમાં પણ નેત્રંગ, વાલિયા, ભરૂચ, અંકલેશ્વર, હાસોટ આ મુકામે પણ જન આશીર્વાદ યાત્રા ખૂબ મોટા પ્રમાણમાં લોકો, સમાજ આ બધા ઇન્વોલ્વમેન્ટ થઈને અહીંયા સફળતાપૂર્વક જન આશીર્વાદ યાત્રા પૂર્ણ કરી। ગઈકાલે રવિવારના રોજ સવારે 7 વાગે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પમાળા કરીને, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરીને સ્વામિનારાયણ મંદિર, BAPS અને ગુરુ રામ પાવન ભૂમિ જૈન સમાજના આ બંને જે ગુરુજનો છે, બંને ધાર્મિક સંત છે, એમના આશીર્વાદ લઈને યાત્રા શરૂ કરી હતી। આખા દિવસ દરમિયાન લગભગ સવારે 9 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી 12 કલાક નોનસ્ટોપ યાત્રા રહી। 60થી વધુ સ્વાગત પોઈન્ટ હતા, અનેક નાના મોટા સમાજ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, આગેવાનો, સ્થાનિક રહીશો, સોસાયટીના પ્રમુખ મહામંત્રીઓ અને ભારતીય જનતા પાર્ટીમાં પણ માનનીય પ્રમુખ શ્રી નિરંજનભાઈ જાજમેરા, મહામંત્રી શ્રી અમારા કાળુભાઈ વિમનાથજી, મહામંત્રી શ્રી કિશોર બિંદલ, મહામંત્રી શ્રી મુકેશભાઈ, એ જ પ્રમાણે માનનીય મેયર શ્રી
બોગાવાલાબેન હેમાલીબેન અને સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, નેતા આ બધા ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ અને એમની સાથે ધારાસભ્યમાં જંખરાબેન પટેલ, વિવેકભાઈ પટેલ, વીડી ઝાલાવડિયા, અરવિંદભાઈ રાણા, અમારા કાંતિભાઈ બલર, પ્રવીણભાઈ ગોગારી, અનેક ધારાસભ્યો સહિત આ બધા સુરત મુકામેની જન આશીર્વાદમાં રહ્યા. આ તબક્કે આપના માધ્યમથી આ ત્રણેય જન આશીર્વાદ યાત્રામાં ઉપસ્થિત રહેનાર નાગરિક ભાઈઓ બહેનો, સામાજિક સંગઠનો, આગેવાનો, અનેક લોકોનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આપે ખૂબ ઉપસ્થિત રહીને ખૂબ મોટી સંખ્યામાં ઉષ્માભેર અમારું સ્વાગત કર્યું, અમારું સન્માન કર્યું. એ બદલ આપ સૌને અને ખૂબ ખૂબ આભાર માનું છું. અને પ્રત્યેક કાર્યકર્તાઓએ પણ ખૂબ મહેનત કરી છે એના પ્રત્યે પણ મારી સંવેદના આભાર વ્યક્ત કરું છું. મૂળભૂત રીતે આજે તો તમારો આભાર દર્શન કરવા આવ્યો છું, એટલે મારી એવી કલ્પના હતી કે તમારો આભાર માની લઉં, બીજો કોઈ વિષય હતો નહીં. પણ અમારો જે પાંચ વિભાગ છે, માર્ગ અને મકાન વિભાગ, બીજો યાત્રાધામ વિભાગ, ત્રીજો પ્રવાસન ટુરિઝમ, ચોથો નાગરિક ઉડ્ડયન અને પાંચમો વાહન વ્યવહાર ટ્રાન્સપોર્ટેશન, આ પાંચેય વિભાગમાં જનસંપર્ક અમારો ખૂબ મોટા પ્રમાણમાં ગુજરાતમાં છે. આ બધા વિભાગમાં જનતાને સ્પર્શે એવા તમામ મુદ્દા છે, સીધા સ્પર્શે એવા મુદ્દા છે. માર્ગ અને મકાનમાં શરૂઆતમાં અમે જે રોડ મરામતની વાત હતી, મહાઅભિયાનના ઝુંબેશના ભાગરૂપે લીધું હતું, એ ખૂબ સફળ રહ્યું છે. અને લગભગ જ્યાં જ્યાં વરસાદ હતો હજુ પણ 10 તારીખ સુધી, ત્યાં હજુ 2-3 દિવસ થશે, પણ જ્યાં વરસાદ નથી એવા સંપૂર્ણ વિસ્તારમાં આ ખાડાપૂરા અભિયાન અમે 90% સુધી પૂરું કરી ચૂક્યા છીએ અને હવે 1-2 દિવસમાં પૂરું થઈ પણ જશે. નાગરિક ઉડ્ડયનમાં જે કનેક્ટિવિટી હતી ગુજરાતની, કોરોનામાં બંધ હતી, આમ પણ ઉડ્ડયનનું પણ બંધ હતું, તો ઉડાન સંસ્થાનું બંધ, અમારી સંસ્થાનું બધું મલાવીને અમે કુલ અનેક કનેક્ટિવિટી ગુજરાતના અનેક શહેરોમાં થાય. સી પ્લેન બાબતે પણ મુખ્યત્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીનું અમારું જે નદીમાં પાણી છે ત્યાં, સુરતમાં પણ કોઝવે, અને ચોથું ઉત્તર ગુજરાતની અંદર આ ચાર વિભાગ, અમારા વિભાગ તરફથી 4 સ્પોટ અધિકારીના આપ્યા છે સી પ્લેન કેવી રીતે ઉતરે એનું મેન્ટેન કરવામાં. એ જ પ્રમાણે દરેક તાલુકામાં એક હેલિપેડ, અત્યારે લગભગ 169 હેલિપેડ છે, 251 જેટલા તાલુકામાં હેલિપેડ બની જાય એ પ્રમાણેની પણ સૂચના કરી છે. એ જ પ્રમાણે યાત્રાધામની અંદર જે મહત્ત્વના આપણા શ્રદ્ધાના આસ્થાના પ્રતિકરૂપે અનેક મંદિરો છે, આ મંદિરોમાં પણ અમારી જે મૂળભૂત કલ્પના છે કે કોઈ વ્યક્તિ ભીડભાડમાં કચડાય નહીં, તમામ સુવિધા મળી રહે, નાહવાથી લઈને પે એન્ડ યુઝની સુવિધા હોય, પાર્કિંગની સુવિધા હોય, હોટલની સુવિધા હોય, આ બધી સુવિધા યાત્રાધામમાં પણ બહુ સરળતાથી ચાલે. હાલમાં અમે ડિસેમ્બર મહિનામાં સોમનાથ ખાતે આવું જ એક નવું સર્કિટ હાઉસ 50 રૂમવાળું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. એ જ પ્રમાણે ટ્રાન્સપોર્ટેશનમાં પણ અમારે સંપૂર્ણપણે ડિજિટલ ઇન્ડિયાના કન્સેપ્ટ સાથે સંપૂર્ણ રીતે લોકોને ઘર બેઠા એની સુવિધા મળે એનું પણ અમે આયોજન કર્યું છે. એને કારણે માત્ર તમારે ટેસ્ટ લેવા જવું હોય તો જ આરટીઓમાં જવું પડે. એમાં પણ એક વિભાગીય સૂચના છે કે વધુમાં વધુ આ ટેસ્ટના સેન્ટરો જો વધે તો ભીડ એક જગ્યા ન રહે, એ પણ અમારા વિભાગનો સર્વે ચાલુ છે. સાથે સાથે જે અમારા પ્રવાસન છે, આ પ્રવાસનના માધ્યમથી અનેક નવા ટુરિઝમના સ્પોટ, એને કેટેગરી વાઇઝ કેટલાક હેરિટેજ છે, કેટલાક ઐતિહાસિક છે, કેટલાક ધાર્મિક છે, કેટલાક પરંપરાગત રીતે લોકરિવાજ મુજબ, કેટલાક સાંસ્કૃતિક મુજબ, વડનગર જેવા જેમાં ભૂમિની અંદરથી અનેક પ્રકારના પુરાતન અવશેષ પડે છે,
तो अलग अलग रीते प्रवासन विभाग ने पण सूचना करी छे। तो आम कुल मिलाईने दरेक विभागनी अंदर कामकाज अमारू शुरू थयुं छे। आगळनुं जे हतुं एमां वधारे प्रमाणे केम थाय, दाखला तरीके अत्यारे अमारे जे यात्राधाम हतुं એની અંદર નવરાત્રિના નવ દિવસની ઉજવણી થતી હતી, એમાં પણ અમારા નવે નવ દિવસ અલગ અલગ મંત્રી માન્ય મુખ્યમંત્રીશ્રીએ પહેલાં નોરતાના દિવસે અમદાવાદ મુકામે મા કાળી મંદિરમાં ઉપસ્થિત રહીને શુભારંભ કરાવ્યો। સાહિત્યકાર લોક કલાકાર પણ રોજ રાતે વર્ચ્યુઅલ ગરબાનો કાર્યક્રમ આપી રહ્યા છે, પણ અમે દશેરાના દિવસે ડાંગના સુબીરમાં સુબીર મંદિરની બાજુમાં જ્યાં ભગવાન રામચંદ્ર અને માતા સબરીનું મિલન થયું હતું, મુલાકાત થઈ હતી, એ સ્થળ ઉપર દશેરા મહોત્સવ ઉત્સવ કરવા જનાર છે। આ દશેરા મહોત્સવના માધ્યમથી પણ જે પ્રકારે ભગવાન રામ સાક્ષાત સબરીને મળવા આવ્યા હતા, આ માતા સબરીની યાદમાં સમગ્ર અમારો આદિવાસી સમાજમાં પણ એક પોઝિટિવ મેસેજ જાય એ પ્રમાણે અમારે દશેરા મહોત્સવની ઉજવણી પહેલી વખત અમે શરૂ કરવાના છે। તો આમ દરેક વિભાગના દરેક અધિકારી સહિત અલગ અલગ જે કંઈ નવા થીમ છે, નવા વિચાર છે, એમાં પણ અમે કાર્યરત છે। પહેલાં નોરતાના દિવસે દશેરાના માતાજીના નવરાત્રિના પહેલા દિવસે અંબાજી જઈ દર્શન કરીને અમે એક એપ લોન્ચ કરી છે, એપ્લિકેશન લોન્ચ કરી છે પૂર્ણેશ મોદી। એની અંદર અમારા પાંચેય વિભાગના અલગ અલગ જેને જે કંઈ રજૂઆત કરવી હોય, ફરિયાદ કરવી હોય, પ્રશ્ન હોય, એ તરત ઘર બેઠા ગમે તે સમયે કરી શકશે, જેને કારણે પાંચેય વિભાગના કોઈ પણ મહત્ત્વના પ્રશ્ન હોય તો ખોટા એમને ગુજરાતના ખૂણે ખૂણેથી ધક્કા ખાવા ના પડે, સીધા લોકો એપ્રોચ કરી લે અને સીધી માહિતી એમને મળી જાય અને એનો પ્રશ્નનું નિરાકરણ થાય, એટલે હાઈ ટેકનોલોજીનો ઉપયોગ વધુમાં વધુ થાય, આધુનિક ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ થાય, લોકોના હિતમાં થાય, લોકોના સમય બચે, ઈંધણ બચે અને એનો શ્રમ પણ નો બચે, આ પ્રમાણેની અમારી જે કલ્પના છે, જેને કારણે જે ખાડા પૂરવા અભિયાનમાં અમને હજારો અરજી મળી હતી પરંતુ અમે એમાં 90% સફળ રહ્યા। કારણ બહુ સ્પષ્ટ હતું કે સીધી અમને એ એપ્લિકેશન મળે એટલે અમે તાકીદે અમારા વિભાગના જિલ્લા સ્તર, તાલુકા સ્તર કામની વેચણી કરીને પ્રત્યેક અમારો RNB હોય, પંચાયત વિભાગ હોય, નેશનલ હાઈવે વિભાગ હોય, આ બધાને અમે કામમાં જોતરા હતા। આ જ પ્રમાણે સરકારના પ્રયત્નમાં મુખ્યત્વે મારી પાસે જે પાંચ વિભાગ છે, આ પાંચ વિભાગમાં લોકોને ઝડપથી ન્યાય મળે, ઝડપથી પ્રશ્નોનો નિકાલ થાય અને લોકોને ઘર બેઠા આવવું ન પડે ગાંધીનગર, આ પ્રકારની એક કલ્પના છે જે આપના સમક્ષ મેં મૂકી છે। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।